ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપે ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે, સાચું ધન ક્યાં છે? ધનવાન હોવું તે એક કલા છે, અને મારી સમજણ પ્રમાણે તેનું રહસ્ય અકિંચન બનાવવામાં છે. અકિંચન બનાવવાથી જ બધા સુખ પ્રાપ્ત કરવાના અધિકાર એ બનાય છે. આપણા જીવનમાં સૌથી વધારે સુખમય અને કિંમતી ક્ષણ તે જ છે કે જ્યારે આપણે ભૌતિક જગતની માયાજાળથી પોતાની જાતને તટસ્થ રાખીને આત્માની અનુભૂતિમાં પૂર્ણ રૂપે લીન થઈ જઈએ. આવી ક્ષણ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે દિવ્ય સૌંદર્યની સામે હોઈએ છીએ. ભૌતિક જગતની સંપત્તિ એને ખરીદી શકતી નથી, અને સંસારની મોટામાં મોટી પરિસ્થિતિ, અધિકારો અને શક્તિ પણ તેમને પ્રાપ્ત કરવામાં અસમર્થ છે. કારણ કે આ તે જ ક્ષણ છે જ્યારે આત્મા નાના બાળક જેવી સરળતાથી પોતાનું પ્રિય ભગવાનને અનુરૂપ સુંદરતાનું પૂજન કરે છે. મનુષ્યની અતિ સુંદર એટલે કે સૌથી ઉત્તમ સુખમય ક્ષણ જ એનો સૌથી વધારે કિંમતી સમય હોય છે. માનવ અનુભૂતિની ઉત્તમ કક્ષા પોતાના ભાઈઓ પર અધિકાર સ્થાપવામાં અથવા જગતની કોઈ પણ ઈચ્છિત કિંમતી વસ્તુઓ ખરીદવાની શક્તિમાં નથી. ખરી સંપત્તિ તો આત્માની અનુભૂતિથી જ પ્રાપ્ત થાય છે. સુખની વ્યવહારિક મુદ્રાઓ અથવા ચલણ પ્રેમ છે. પ્રેમની કોઈ સીમા નથી અને એના કોઈ પ્રકાર હોતા નથી. પ્રેમ 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 જ છે, તે લૌકિક હોય કે આધ્યાત્મિક. પરંતુ જો તે પૂર્ણ અને નિસ્વાર્થ હોય તો અવશ્ય ચમત્કારી, શક્તિશાળી અને ભાવ બંધનથી મુક્તિ અપાવવાનું સાધન બનશે. અખંડ જ્યોતિ, નવેમ્બર 1956, પેજ નંબર 16. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.